અસ્સલામ વાલેકુમ. આજે આપણે બનાવીએ છીએ આપણા કબાબ, જેની અંદર આપણે એક ઈંડું નાખશું જે બાફેલું છે. આ રેસીપી બહુ યુનિક રેસીપી છે, કારણ કે આ છુંદો, આપણો પાકેલું છુંદો નાખશું એની અંદર. તો તમને જો જાણવું હોય કે કેવી રીતે આ વિડીયો કરવા, કેવી રીતે આ કબાબ બનાવવું હોય, તો ચાલો આપણે જઈએ, હું તમને બતાવું કે આપણને કઈ વસ્તુની જોઈએ. અહીંયા મારી પાસે છે છુંદો, જે લગભગ 3 પાઉન્ડ છુંદો હું લીધી છું. એને પહેલાં આપણે કૌશા કરશું. આને કૌશા કરવાથી તમારી બધી બીક, જેટલા મને એટલા બધા આવ્યા છે ઇમેલ્સ ને મેસેજીસ કે પ્લીઝ એવું કાંઈ કબાબ કરો કે જે જરાક પ્રીકુક્ડ હોય, ગોશ્ત શું બીજાને બહુ જ બીક લાગે છે કે ઓલાકાના કબાબ કાચા રહી જશે. અને એ બધા જે છે મારા ન્યૂ ફોલોઅર્સ છે, જે બધા ન્યૂ રાંધવાવાળા છે, નવા રાંધવાવાળા છે, તો આ મારી મમ્મીની રેસીપી છે. અમે પહેલાં બહુ ઘણા વર્ષ પહેલાં કરતા હતા આ, પણ હું પછી સાવ ભૂલી ગઈ હતી. તો જ્યારે મને આટલા બધા મેસેજીસ આવ્યા તો મને યાદ આવ્યું કે આ રેસીપી છે મારી પાસે. તો હું એ બનાવવાનું શરૂ કરીને મને થયું કે લાવ તમને બતાવું. તો અહીં આપણે ખાલી ચૂલા ઉપર એને આવી તામ કરીને સાવ કૌશા કરશું કે પક્કા જરાક આ બધું લાલ લાલ એમાંથી નીકળી જાય. પછી જ્યાર સુધી આપણું અહીંયા ગરમ થાય છે ત્યાર સુધી હું તમને બતાવીશ કે આપણે કઈ કઈ વસ્તુની જરૂર પડશે એમાં નાખવા માટે. અહીંયા છે મારી પાસે 1 ચમચો ગરમ મસાલા, 1 ચમચી ધાણાનું પાવડર, 1 ચમચી જીરુંનું પાવડર, 1/4 ટીસ્પૂન 1 ચમચી કશ્મીરી રેડ ચીલી પાવડર. હવે આ ચીલી પાવડર જો તમને વધારે નાખવું હોય, તીખા રાખવું, તીખા બનાવો તો તમે વધારે નાખજો. 1 ચમચો છે મારી પાસે લેમન પેપર, ને 1 ચમચી છે અહીંયા મારી પાસે હિમાલયન સોલ્ટ, કે જે નિમક કે છે, પણ તમને જો રેગ્યુલર નિમક વાપરો હોય તો બિલકુલ તમારા ઉપર છે. એમાં આપણે 1 ચમચો અને 1.5 ચમચો આપણે વાપરશું મારું તાજું જિંજર એન્ડ ગાર્લિક, જે છે આદુ ને લસણ. 1.5 ચમચી આપણે વાપરશું મારું ચીલી ગાર્લિક સોસ, જે મને બહુ ગમે છે. અને પછી અહીંયા છે મારી પાસે 2 ટોસ્ટના પીસીસ, જે હું એન કાઢી નાખી છું એનું, અને ફાઇન કડક થઈ ગયા છે, એ આપણે નાખશું. 1 ઈંડું કેક મૈયાઈ, અહીંયા છે લગભગ 3 થી 4 ટેબલ સ્પૂન મારી પાસે કોથમીરી, જેને હું કાપી નાખી છું, એ આપણે છેલ્લે બાકી આપણા ગોશમાં નાખશું. તો તમે અહીંયા જોશો કે આપણું ફાઇન રીતે થવા આવ્યું છે. એક વખત ખાલી થઈ જશે આપણે બધું એનું પાણી ફેંકી નાખશું, પછી આપણે બધું એમાં સિઝનિંગ નાખશું, કારણ કે અડધું પાકી ગયું હશે. તો શું પછી જો તમે એને કબાબ કરો કે કબાબ કાંઈ પણ જો રીતના કબાબ કરો, તો તમને ખબર છે કે ફૂલ પ્રૂફ છે કે તમારું મિક્સચર પાકેલું છે. કે આપણું મિક્સચર હવે જરાક ફાઇન તે બ્રાઉન થઈ ગયું છે, એમાં બહુ પિંક પિંક કાંઈ નથી. તો હવે આપણે એને આ ચૂજિયામાં નાખી અને બધું પાણી એમાંથી કાઢી નાખશું. એક વખત બધું પાણી નીકળી જશે પછી હું તમને દેખાઈશ કે આપણું બીજું સ્ટેપ શું છે. લગભગ 1 ચમચી જેટલું તેલ નાખીશ, જૈતુનનું તેલ, કારણ કે મને ખબર છે કે આપણે જે આપણું લસણ આદું ને બધું એમાં નાખશું, મને ખબર છે કે આ ફાઇન રીતે આપણા મસાલા તરાઈ જાય, કારણ કે આપણને બહુ તેલની જરૂર નથી, 1 ચમચી જેટલું જ ખપશે આપણને. તો આપણું મિક્સચર તમે જોશો કે ફાઇન તે મસાલા સાથે મિક્સ થઈ ગયું છે. હવે આપણે વધારે આને રાંધવું નથી, તો હવે આપણે આને લઈ ને આપણું એક બીગ આવી તમ બકુલીમાં નાખી દઈશું, તો શું ફાઇન રીતે ઠરવા આવે. પછી હું તમને આ એક વખત જરા ઠરશે પછી હું તમને બતાવીશ કે આપણે મૈયાઈને કેવી રીતે બધું એની અંદર. અહીંયા આપણું છુંદો ફાઇન તે ઠરી ગયું છે, તો હવે હું એને ફાઇન તે મસરું છું આવી તમ. પછી આપણે એની અંદર આપણે એક મૈયાઈ નાખશું કે ઈંડું, ને આપણું ટોસ્ટ. પછી આપણે જોશું જો આપણને જરૂર પડશે તો આપણે બીજું મૈયાઈ નાખશું કે ઈંડું, પછી કદાચ જરૂર ના પડે તો આપણે જોશું. જે આ મિક્સચર છે આપણું છુંદાનું, એ હું નાખી દીધી આપણા ફૂડ પ્રોસેસરમાં. અહીંયા જે મારા હાથ બહુ દુખે છે તો હું એને બહુ મસરી નથી શકતી. તો પહેલાં તમને ફૂડ પ્રોસેસરમાં નાખશો તમને નથી નાખવું બહુ એની અંદર, ખાલી અડધું નાખજો અને ખાલી 3 થી 4 વખત તેને આ રીતે મિક્સ કરજો. બહુ મિક્સ નહીં કરી નાખજો, નહીં તો સાવ ઓલું થઈ જશે. તો તમે એને મિક્સ કરી લેશો તો લગભગ આવું લાગશે, હું તમને બતાવું. કોથમીરી પણ અંદર નાખી દીધી છો અને હું 2 ઈંડા કે 2 મૈયાઈ નાખી એની અંદર.
હવે પછી આપણે ફાઈ તેને મસળશું આવીતા એક વખત, ને પછી આપણે રેડી છે આપણું કબાબ કરવા માટે. તો તમે જોશો કે ફાઈન રીતે હવે એને આમ વાળી શકશો તમે, પછી તમે એને તેલમાં ફ્રાય કરી નાખો. છુંદો આપણું લઈ ને ખાલી એને આવી તામ ફાઈન રીતે નાખીશ. પછી આપણે એની અંદર આપણે બાફેલું ઈંડું લેશું, એ અંદર નાખશું આપણે. પછી જાક વધારે બીજું છુંદો લઈ એના ઉપર નાખી અને આપણે આને બંધ કરી નાખશું ફાઈન રીતે, કે બધી બાજુથી જો કેટલું ફાઈન તે આમ થઈ ગયું બધી બાજુથી. તો જો તમે બીક લાગતી, એનો ઘણા બધા જણા કીધા કે લોકોને બહુ બીક લાગે છે આ રેસીપી કરવા માટે, કે જ્યાં આપણે કાચું છુંદો વાપરે છે. આ છુંદો બેસિકલી સાવ પાકી ગયું છે ને આપણે ખાલી એને ફ્રાય કરશું. તો જેટલા જણા મને કીધા છે એનામાંથી હું ખાસ આ વિડીયો કરી કે શું તમે બીઓ નહીં તમે અવિતામ પણ કબાબ કરી શકો છો તમારા કોઈ પણ જાતના. અહીંયા તમે જોશો કબાબ છે. હવે આ જે અંદર મયાઈ છે ને અમે જે તમને જો ઓવનમાં એને ના સોરી ફ્રીજમાં રાખવું હોય તો તમે જરાક વાર ફ્રીજમાં રાખજો તો જરાક વધારે ફાઈન રીતેલા થશે. પછી તમે એને આપણે એને બ્રેડ ક્રમ્સમાં એને ડીપ કરશો અવિતા. પછી અહીંયા છે મારી એક મયાઈ કે ઈંડું જેને હું ફાઈન તે થોડુંક નિમક નાખી છું એની અંદર. પછી આપણે એને બોળશું આપણા મયાઈમાં. ખાલી મેક શ્યોર કરજો કે આખું ફાઈન રીતે અંદર બોરેલું હોય. પછી તમે એને આસ્તેથી લઈ અને એને તેલમાં વિતામ નાખજો. જો તમે એને મૂકી દેશો તો બધું તેલ ઉડશે અને તમે બરી જશો. તો પ્લીઝ બહુ કેરફુલ રહેજો કે જ્યારે તમે એની અંદર નાખો તમે બીજો નહીં તમે આસ્તેથી નાખજો. પછી એક વખત તમને એમ થશે કે નીચે આ બહુ જલ્દી થઈ જશે, કારણ કે આપણે અમને કીધી આપણું છુંદો પાકેલું છે. પછી આપણે એને ફરાવશું આવીતામ તો બીજું સાઈડ ફાઈન રીતે થઈ જાય. પછી આપણે એને કાઢી નાખશું આપણા તેલમાંથી. અહીંયા તમે જોશો તો મારી પાસે છે બીજા જે હું કરી લીધી છું ને એકદમ ફાઈન લાગે છે. પછી ઇન્શાલ્લાહ થોડીક વાર પછી હું બધા પતાવીને આવીશું તમને બતાવીશ આપણે કાપશું કે અંદર કેવું લાગે છે. ને ઈંડુંવાળા કબાબ તૈયાર છે, એકદમ સ્વાદિષ્ટ થયા છે. તમે જોશો અહીંયા કે બહુ જ ફાઈન રીતે આ થયા છે કબાબ. અને એના સાથે આપણે આમલી અને આપણી લાલ ચટણી સાથે આપણે ખાશું. આ હું અંગ્રેજી વિડીયો માટે ટ્રાય કરી તો બહુ જ ફાઈન થયા છે. તમને પ્લીઝ આ ઘરે ટ્રાય કરજો, તમારી ફેમિલીને માટે, તમને મારી રમઝાનમાં પણ એકદમ મજા આવશે આ ખાવા માટે. તો આજે આપણે બનાવ્યા છે આપણા ઈંડુને કબાબ ના કબાબ, ઈંડુને ઈંડુના કબાબ. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.